અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ, હરકિશન મહેતા, બુક નંબર 1, ચેપ્ટર 1. અમીર બેટા, થોડી વાર હું અંદર આરામ કરી લઉં છું. તું ક્યાંય આગો પાછો નહીં થતો, ઘરમાં જ રહેજે. ભલે અમ્મા, 4.5 વર્ષના છોકરાએ જવાબ આપતી વખતે સહેજ આંખો ઊંચી કરી, પણ માની નજર સામે નજર મળી ન જાય એ રીતે આંખોને ઝડપથી તારવી લીધી. શેરીમાં રમતા છોકરાઓના કોલાહલ પર એના કાન મંડાયા હતા. અધિરાઈને દબાવી રાખવા અમીરે ગળામાં લટકતી મોતીની માળાનો પારો બે હોઠ વચ્ચે દબાવી રાખ્યો હતો. ચંપા, હું ઊંઘી જાઉં એટલી વાર ઘરનું ધ્યાન રાખજે. અમીરના વાલિદ એટલે કે પિતાને આવતા હજુ વાર થશે. ભલે બીબીજી, કહીને ચંપાએ તેના કરચલીવાળા ચહેરા ઉપર ઉડેલી ચૂલાની રાખ સાડલાના છેડાથી લૂછી રાખી. પછી આંખો મીચેલી રાખી ચૂલાને ફૂંક મારવામાં ગુંથાઈ ગઈ. અમ્મા પડદા પાછળ ચાલી ગઈ એટલે અમીરના મુખ પર ખીલાવટ આવી. બહારથી ધસી આવતા કબડી કબડી કબડીના અવાજે તેના શરીરમાં જણઝણાટી પેદા કરી દીધી. એ વધુ વખત બેસી રહી શક્યો નહીં. ચંપા ચૂલો પેટાવવામાં પડી છે એની ખાતરી કરીને અમીર દરવાજે આવ્યો. ઢળતી બપોરના તડકાને ઝીલવા માટે તેણે એક બે વાર આંખો પટપટાવી લીધી. પછી શેરીના છોકરાઓની હતુતું જોવામાં મશગુલ બની ગયો. એકી શ્વાસે કબડી કબડી કરતો 12 વર્ષનો છોકરો સામેવાળા પટમાંથી પાછો ફરતો હતો ત્યાં એક છોકરાએ તેનો ટાંટિયો પકડીને પછાડ્યો. પડ્યા છતાં પણ પેલો કબડી કબડી બોલવાનું ચાલુ રાખી વચ્ચે દોરેલા પટ્ટાને અડકવા ધૂળમાં હાથ લંબાવવા મથતો હતો. પણ બીજી જ ઘડીએ બીજા 3-4 છોકરાઓ તેના પર ચડી બેઠા અને એ મીણ બોલી ગયો. આ જોતો જોતો તે ક્યારે ઘરના પગથિયા ઉતરી ગયો તેનો ખ્યાલ અમીરને રહ્યો નહીં. એક છોકરાનું પહેરણ ઉતરડાઈ ગયું ત્યારે એનાથી ખિલખિલાટ હસી જવાયું અને રમનારાઓ ચોકીને તેના તરફ ટાપી રહ્યા. પહેલાં કતરાઈને પછી તેના ઠઠેરાથી અંજાઈને જોવા લાગ્યા. રમત બંધ પડી ત્યારે જ અમીરને છોકરાઓના મેલાઘેલા કપડાં દેખાયા. પોતે બધાથી જુદો દેખાય છે એનું ભાન થયું. છોકરાઓ તેને એટલે જ તાપી રહ્યા છે કે સમજાઈ ગયું. થોડી વાર આ ત્રાટક ચાલ્યું. ધીમે ધીમે એક મોટો છોકરો નજીક આવ્યો. અમીરને એક કુતૂહલથી જોતો હતો. અમીર તેને આશંકાથી નિહાળતો રહ્યો. એલા, તું હસ્યો કેમ? દમદાટીથી પહેલાં એ પૂછ્યું. જવાબમાં અમીર ફરી હસ્યો. માલદારનો દીકરો છે એનો ફાંકો રાખે છે? 2 ડગલા આગળ વધીને તેણે આંખો ફાડી. છતાં અમીર ડગ્યો નહીં, પાછો હટ્યો નહીં કે ગભરાઈ જવાના હાવભાવ દેખાડ્યા નહીં. હવે બીજા છોકરાઓ પણ નજીક આવી ગયા હતા. અમીરનો રેશમી કુર્તો, મલમલનો પાયજામો, પઠાણી મોજડી અને ડોક તથા હાથમાં પહેરેલા સોના મોતીના ઘરેણાએ બધાની આંખોમાં ઈર્ષા જગાડી. એ, તારે કબડ્ડી રમવું છે? અમીરની તેજીલી આંખો વધારે ચમકી ઉઠી. તેણે 2-3 વાર હકારમાં ડોકું હલાવી ઉત્સાહ દેખાડ્યો. પણ તેને ખબર નહોતી કે એની મજાક કરવા આમ પૂછાયું હતું. તો તારા કપડાં ઘરેણા ઉતારી નાખ, ટીખડી છોકરાએ કહ્યું અને બાજુમાં એકલા પહેરણ ઊભેલા છોકરાના ખમીસની છાળ ઊંચી કરીને ઉમેર્યું. આની જેમ નાગોપૂગો થઈ જા. અમીર ટટાર થઈ ગયો. તેની આંખોમાં જનૂન ઉભરાઈ આવ્યું. ટીખળ કરનાર છોકરા તરફ દાંત ભીસીને મુઠ્ઠી વાળેલો હાથ ઉગામવાનો વિચાર કરે છે ત્યાં, એ શું ઘેરી વળ્યા છો આ છોકરાને? પડકાર કરતો એક આધેડ વયનો આદમી વચ્ચે પડ્યો. જાઓ, ચાલ્યા જાઓ અહીંથી. તેની કમર પર લટકતી તલવાર જોઈને છોકરાઓ રફુચક્કર થઈ ગયા. અમીર ડોક ઊંચી રાખી તેને મનથી નિરખવા લાગ્યો. ચમકતી આંખો વચ્ચે ઊંચું નાક, પાતળા હોઠ પર ઝીણી મૂછો, ઇસ્લામી દાઢી અને છટાદાર પોશાક પર એની નજર ફરી વળી. છોકરાઓ તને ભજવતા હતા કે? ના, મારી મજાક ઉડાવતા હતા, અમીરે જરાય ખચકાયા વિના કહ્યું. તમે વચ્ચે ન પડ્યા હોત તો હું એમને પઠાણી સ્વાદ ચખાડત. શાબાશ, પઠાણનો બેટો લાગે છે. પહેલાં એ તેના ખભા પર હેતાળપણે હાથ મૂક્યો. મુસાફર લાગો છો? હા, મારા વાલિદ મોટા રહીશ છે. અમીરે બાલિશપણે પોરસ કર્યો. તેનું નામ યુસુફ ખાન છે. અમે બધા ઇન્દોર જઈએ છીએ. એમ? અજાણ્યા આદમીની આંખો ચમકી ઉઠી. ત્યારે તો પરમ દિવસે કેટલાક મુસાફરોને ગામમાં દાખલ થતા જોયેલા એ તમે જ હશો. ટટ્ટુ પર તારી અમ્મા બેઠેલા ને, તમે કેવું બોલો છો? અમીર આવેશમાં કહ્યું. ટટ્ટુ ઉપર તો અમારી આયા ચંપા બેઠેલી. અમે ખાનદાન કુટુંબના છીએ. મારી અમ્મા ઉઘાડે છોકે ટટ્ટુ પર સવારી કેમ કરે? એ તો પાલખીમાં બેઠેલી. છોકરાની ચપકારી અને હાજર જવાબી જોઈને પેલો તાજ્જુબ થયો. ઝડપથી તેણે પોતાની ભૂલ સુધારી લીધી. ઓહ, તો મારી આંખોને ધોખો થયો હશે. તું સાચે જ બહાદુર દેખાય છે. તારું નામ તો તે કહ્યું નહીં. અમીર અલી. ગૌરવભેર છાતી ફૂલાવી ગળામાં લટકતી મોતીની માળાને રમાડતો એ બોલ્યો. પછી પૂછી બેઠો, પણ તમારું નામ શું? તમે મારી ઓળખ શું કામ પૂછો છો? પેલો મીઠું હસ્યો. મારું નામ ઇસ્માઇલ. અમે પણ તમારી જેમ સફરે નીકળ્યા છીએ. પણ બચ્ચા, તારે એક વાત માનવી પડશે. અજાણ્યા ગામમાં આ રીતે કિંમતી દાગીના પહેરીને રમવા ન નીકળાય. મારે તારા વાલિદને ચેતવવા પડશે. એની મીઠી જબાન અને માયાળું વર્તનથી અમીર પીગળી ગયો. અમ્માએ તો મને બહાર નીકળવાની મના કરેલી, છતાં હું છટકી આવ્યો. પછી પોતાના રહેઠાણ તરફ આંગળી ચીંધીને ઉમેર્યું. પેલી ખાલી દુકાનમાં અમારો ઉતારો છે,
મારા વાલિદ અત્યારે ઘરમાં નથી. વાલિદ ઘેર નથી? ઇસ્માઇલનો અવાજ બોધો થઈ ગયો, પણ તે એણે કળાવવા ન દીધું. એની નજર ફરતી ફરતી નાકા પર એક દુકાન પર અટકી ગઈ. ઉત્સાહભેર તેણે કહ્યું, ચાલ અમીર, તને મીઠાઈ અપાવી દઉં આપણી પીછાણની ખુશીમાં. અમીરને વિચારમાં પડી ગયેલો જોઈને ઇસ્માઇલ સાવધ બન્યો. તેણે કુનેહપૂર્વક કહ્યું, હલવાઈની દુકાન સામે જ છે, તું અહીં ઊભો રહે, હું જ લઈ આવી આપું. પણ હવે અમીરની જીભ હોઠ પર ફરવા લાગી હતી. નહીં, ચાલો હું આપની સાથે આવું છું, કહીને તેણે ઇસ્માઇલની આંગળી પકડી લીધી. 4.5 વર્ષનો અમીર 6-7 વર્ષનો દેખાતો હતો. પરાણે પ્યારા લાગે એવા આ છોકરાના તરવરાટ અને થનગનાટ જોઈને ઇસ્માઇલ થોડીવાર માટે વિસરી ગયો કે પોતે શિકારની શોધમાં નીકળેલો ઠગ છે. હલવાઈના ત્રાજવામાં ચોર દોકડા ફેંકીને ઇસ્માઇલે જલેબી ચોખી આપજે એનો હુકમ કર્યો. તાવડામાંથી ઉતરતી ગરમાગરમ જલેબીની ખુશ્બુ અમીરના નાકમાં સળવળવા લાગી. ઇસ્માઇલ સામે તે મીઠું મલક્યો. એની મુગ્ધતા પણ ઇસ્માઇલ મોહી પડ્યો. લ્યો, કપડું પાથરો. હલવાઈએ જોખેલી જલેબીનું પલ્લું લંબાવ્યું ત્યારે તેનું ધ્યાન એ તરફ ગયું. અમીર, તારી પાસે રૂમાલ છે? રૂમાલ શબ્દ પર અજાણતા જ તેનાથી ભાર દેવાઈ ગયો. પણ અમીરનું એ તરફ લક્ષ નહોતું. તેણે ઝટપટ કુર્તો ઊંચો કરી કમરે લટકાવેલો રેશમી કપડાનો ટુકડો કાઢ્યો. હા, આ રહ્યો. ઇસ્માઇલે રૂમાલ લઈને તેમાં ગરમ જલેબી ઠાલવી દીધી. જા, હવે ઘેર જઈને જ ખાજે, રસ્તા પર ખાઈએ તો કોઈની નજર પડે. શુક્રિયા કહીને અમીરે દોટ મૂકી. છતાં એકવાર તેણે ફરી આભારવશ નજરે એ ઉદાર આદમી તરફ જોઈ લીધું. ઇસ્માઇલ તેને વાત્સલ્યથી જોતો રહ્યો. પણ અમીર ઘર લગી પહોંચે એ પહેલાં જ શેરીના પેલા છોકરાઓએ તેને આંતર્યો. એક મોટા છોકરાએ તેને પીઠ પર ઢીકો માર્યો. બીજાએ તેના હાથમાંથી જલેબી ઝૂંટવા જોર અજમાવ્યું. અમીરે જલેબી પર કબજો જાળવી રાખી સામે ઊભેલા છોકરાને એક પાટો ઝીકી દીધું. પણ પાછળથી 2-3 છોકરા તૂટી પડ્યા ત્યારે તેનાથી ચીસ નખાઈ ગઈ, અમ્મા, ચંપા. પણ અમ્મા કે ચંપા મદદે આવે તે પહેલાં દૂરથી એક હાક સંભળાઈ, બદમાશો, છોડો એને, ભાગો કંભક્તો. હાંફતો હાંફતો ઇસ્માઇલ ધસી આવ્યો. જલેબી ઝૂંટવવા મરણીયો પ્રયાસ કરતા એક છોકરાની બોચી પકડીને તેને દૂર હડસેલી દીધો. ભિખારી કૂતાઓ. બેટા, તને લાગ્યું તો નથી ને? ઇસ્માઇલે એની પીઠ પર હાથ ફેરવા માંડ્યો. અમીરનો કુર્તો પાછળથી ઉતરડાઈ ગયો હતો, વાળ વિખરાઈ ગયેલા અને કુર્તાની છાળ જલેબીના ઘીથી ખરડાઈ ગઈ હતી. શું થયું, શું થયું? કરતી નોકરાણી ચંપા દોડી આવી. તેની પાછળ અમીરની અમ્મા અધર શ્વાસે ઊંઘભરી આંખે આવતી હતી, પણ પરાયા મરદને જોઈને બારણા પાસે ઊભી રહી ગઈ. ઇસ્માઇલ અમીરનો હાથ પકડી દરવાજા સુધી લઈ આવ્યો. ગભરાવા જેવું કંઈ નથી. ગલીના છોકરાઓ તેની મીઠાઈ પડાવી લેવા માગતા હતા. મેં વચ્ચે પડીને છોકરાઓને તગાડી મૂક્યા. બારણા પાછળથી અમ્માનો સાથ સંભળાયો, અમીર, તું મીઠાઈ કેમ લાવ્યો? અમીર જવાબ ન આપી શક્યો. તેણે ઓશિયાળી નજરે ઇસ્માઇલ સામે જોયું. ઇસ્માઇલ ફરી તેની મદદે આવ્યો. બાનુ, એને ઠપકો ન આપશો? મેં જેને જલેબી અપાવી દીધી એ તો ના પાડતો હતો. બહુ બહાદુર છોકરો છે, ખાનદાની તહેજીબ છાની ન રહે. હવે આમીર હિંમતભેર પગથિયા ચડી ગયો. ઇસ્માઇલ આગળ વધવું કે પાછા ફરવું તે નક્કી ન કરી શક્યો. ચંપા, આ ભલા આદમીને કહે કે અત્યારે અમીરના પિતા ઘરમાં હાજર નથી, નહીતર જરૂર એની ખાતર બરદાસ્ત કરત. બાનુ, આપની ઉદારતા માટે શુક્રિયા ગુજારું છું, પણ ખાતર બરદાસ્તની કોઈ જરૂરત નથી. ઇસ્માઇલે મધ ઝરતી જબાને કહ્યું, મેં તો મારી ફરજ બજાવી છે. છતાં પણ એના પિતા તમને મળીને જરૂર ખુશ થશે. અમીર અમારો લાડકો બેટો છે. તેને બચાવનારને આમ દરવાજેથી પાછા વાળી દેવાની ગુસ્તાખીથી એ નારાજ થશે. માટે આપને હરકત ન હોય તો કલાકેક બાદ જરૂર પધારજો. દીવાબત્તી પહેલાં એ પાછા આવી જવાના છે. ઇસ્માઇલની આંખો ઉત્તેજનાથી ચમકી ઉઠી. ભીતરમાં ઉછાળા મારતી ખુશીને કાબૂમાં રાખીને તેણે વિવેક ઠાલવ્યો. ભલે, આપની મરજી છે તો હું જરૂર આવીશ. તમારી જેમ અમે પણ અહીં પરદેશી છીએ. અમીરના પિતાને મળવાથી ખુશી થશે. અમીર તરફ મોહક સ્મિત ફેંકીને ઇસ્માઇલ ત્યાંથી ચાલતો પાછો ફરી ગયો. કિસ્મતની યારી પર ઝૂમી ઉઠવાનું મન થયું, છતાં સૈનિકની અદાથી ટટાર ચાલે એ જતો હતો. શંકાનો એક તિખારો કામયાબીમાં આગ ચાપી દે છે તેનો એને અનુભવ હતો. હજી અમીરના બાપને મળવાનું બાકી હતું. ગમે તેમ તો એક પઠાણ સામે કામ પાર પાડવાનું હતું. ગણેશા, વાતચીતનો દોર મારા હાથમાં જ રહેવા દેજે, ઇસ્માઇલે તેના સાથીને બીજી વાર ચેતવ્યો. ત્યારે ગણેશાના કદરૂપા મુખ પર ખંધુ સ્મિત ફરકી ગયું. સરદાર, ખુદાએ તમને ખૂબસૂરત શકલની સામે મીઠી જબાન બક્ષી છે, એ હું ક્યાં નથી જાણતો. જુઓ ને, તમારા કહેવાથી મેં આ રૂઆબદાર કપડાં પહેર્યા તોય મારો બેડોળ ચહેરો બદમાશીની ચાળી ખાય છે, તેણે એક નિસાસો નાખીને ઉમેર્યું. તેમાં વળી ગાલ પરના 2 કાપા જોનારની આંખમાં વધુ ખટકે છે. એનો અફસોસ કરવો રહેવા દે ગણેશા, એ ઘાવને તો હું મારી જબાનથી બહાદુરીના નિશાન બનાવી દઈશ. આપણે સૈનિકો તરીકે પઠાણને મળવા જઈએ છીએ.
અને લડાઈમાં સામી છાતીએ લડનારના ચહેરા પર જ ગાવું પડે એ કેમ ભૂલી જવાય છે? ઇસ્માઇલના આ પોરસથી રાજી થવાને બદલે ગણેશા ઝંખવાણો પડી ગયો. ગાલ પરના એક આપા ભૂસી નાખવા માગતો હોય તેમ તેણે જોર જોરથી ત્યાં અંગૂઠો મસળ્યો. એકલો પોતે જ જાણતો હતો કે એ નિશાન બહાદુરીના નહીં, બેઇજ્જતીના હતા. પડોશમાં રહેતી 11 વર્ષની બચુડી પર બળાત્કાર કરતી વખતે એ બેવકૂફે ચીસ પાડી ન હોત તો? શું વિચારમાં પડી ગયો ગણેશા? સાંભળીને એ ચોંકી ગયો. ગાલ પરથી અંગૂઠો ખસેડી લઈ જવાબ ઉપજાવી કાઢ્યો. એ તો સરદાર, હું એમ વિચારતો હતો કે પઠાણ પાસેથી કેટલો માલ મળશે આપણને. ઇસ્માઇલના હોઠ મરક્યા. તને મેં કહ્યું ને કે એના છોકરાએ સોના મોતીના ઘરેણા પહેર્યા હતા. આટલું કહીને તે વિચારે ચડી ગયો. કેવો દેખાવડો છોકરો છે, પોતાને પણ આવો એક દીકરો હોત તો? હવે ગણેશાએ તેના વિચારમાં ખલેલ પાડી. સરદાર, મહોલ્લો આવી ગયો, પઠાણનો ઉતારો ક્યાં? ઇસ્માઇલે મનના વિચારોની સાથે કપડા પરની ધૂળ પણ ખખેરી નાખી. કમરે લટકતી તલવાર ઠીક કરી લીધી. મારી પાછળ પાછળ ચાલ્યો આવ. દરવાજે જઈને ઇસ્માઇલ ઊભો ત્યાં અમીરનો સાથ સંભળાયો. આવી ગયા મહેમાન, કહેતો એ દોડી આવી અને વળગી પડ્યો. ઇસ્માઇલે તેના કપાળે બચી કરી. કેમ છે મારા નાનકડા દોસ્ત, તારા વાલિદ આવી ગયા? અમીર હર્ષભેર હા ભણવા ગયો, પણ ત્યાં તેની નજર ઇસ્માઇલની લગોલગ ઊભેલા ગણેશા પર પડી. તેનો બેડોળ ચહેરો નજરને ખટકતો હોય તેમ છોકરાએ ઝડપથી મોં ફેરવી લીધું. આવો પધારો, પઠાણી અવાજ સંભળાયો. અમીરના પિતા હાથમાં હુક્કાની નળી પકડીને ઊભેલા દેખાયા. ધારી ધારીને તેમને નિરખતો ઇસ્માઇલ ઘરમાં દાખલ થયો. અમીરે હજુ તેની આંગળી છોડી નહોતી. ગણેશા જાણી જોઈને બે ડગલા પાછળ રહ્યો. બેસો, નીચે બિછાવેલી ગાદી પર બેઠક લેવા યુસુફખાએ કહ્યું. ઇસ્માઇલ જાણી ગયો કે પઠાણ પણ તેને બારીકાઈથી જોઈ રહ્યો છે. ગણેશા પર નજર નાખ્યા પછી યુસુફખાના ચહેરા પર આછેરા અણગમાની રેખા ઉપસી આવેલી. તે ઇસ્માઇલના ધ્યાન બહાર નહોતી. અમે સિપાઈ છીએ, રાજના કામે ગયા હતા, ત્યાંથી પાછા ઇન્દોર જઈ રહ્યા છીએ. ઇસ્માઇલે સાવધાની છતાં બાહોશીથી વાત ચલાવી. વાહ, ત્યારે તો આપણી મંઝિલ એક જ છે. યુસુફખાએ હુક્કો તેના તરફ ધરીને ઉમેર્યું, મને ત્યાંની સારી નોકરી મળી છે એટલે 12 બચ્ચાને લઈને નીકળ્યો છું. પછી પડદા તરફ હાથ કરીને ઉમેર્યું, મારી બીબીએ બપોરનો કિસ્સો મને કહ્યો, અમીરને તમે છોકરાઓની પજવણીમાંથી બચાવી લીધો. ઇસ્માઇલે હુક્કાની ઘૂંટ લઈ મોંમાંથી ધુમાડા છોડ્યા. એટલી વારમાં તેણે બાજી વિચારી લીધી. સિફતથી આગળ વધવાનું હતું. હું વચ્ચે ન પડ્યો હોત તોય આ છોકરો બધાને ફૂગી વળ, ગમે તેમ તો પઠાણનો બચ્ચો ને. ખુશામત સાંભળીને યુસુફખાનું મોં મલકાયું. છતાં એક ભલામણ કર્યા વિના રહી નથી શકતો. અજાણ્યા દેશમાં નીકળો ત્યારે જરા સાવચેત રહેવું સારું. છોકરાને કિંમતી ઘરેણા નહીં પહેરાવવા જોઈએ. ઘણીવાર એટલા ખાતર બચ્ચું ગુમાવી બેસીએ. ઇસ્માઇલે હુક્કો પઠાણ તરફ સરકાવ્યો. તમારી વાત સાચી છે, અમીરના પિતા કહેવા લાગ્યા. મારી બીબીને મેં એ માટે ઠપકો આપ્યો અને અમીરને પણ દબડાવ્યો. આજકાલ ચોર લૂંટારાનો ભારે ત્રાસ છે, હુક્કાની ગડગડાટી બોલાવીને તેણે ઉમેર્યું. અને ઠગ લોકોને તો ઓળખવા જ મુશ્કેલ છે. ઠગ લોકો? એ સાંભળવા છતાં ઇસ્માઇલ ચમક્યો નહીં. ગણેશા મોઆડું કરી ગયો, પણ અમીર બોલી ઉઠ્યો, પેદર, ઠગ લોકો કેવા હોય તો એ શું કરે? બાળકની હાજરીમાં બોલાઈ ગયું તેનો ખ્યાલ આવતા યુસુફખા સંકોચ પામ્યા. છોકરા, મોટા વાત કરતા હોય ત્યારે વચ્ચે પૂછતાછ નહીં કરવાની, કહીને તેણે હાક મારી. ચંપા, અમીરને અંદર લઈ જાતો. અમીર કોચવાતા મને અંદર ગયો ત્યારે ગણેશા દાંત ભીસીને મનમાં બબડ્યો, બચ્ચા, ઠગ લોકો કેવા હોય અને શું કરે એની જાણ તને થોડા વખતમાં જ થઈ જશે.